પાઠ ભાઈબંધ મારો બોલ્યો કુહુ ચાલો એક બાળક છે એ બહુ તોફાન કરે છે એટલે એનું નામ બારકસ પડી ગયું છે ચાલો એનું એક ગીત જોઈએ ચાલો ગાઈએ ગીતડું

Yeah. E aí

કયા પ્રાણી પક્ષી વિશે પહેલી વાર જાણ્યું નવાઈ લાગી પશુ પક્ષી ઉપરાંત શું શું છે આ ચિત્રમાં જે ઘટના બતાવી છે તે પહેલા શું બન્યું હશે અને હવે પછી શું થશે બાળમિત્રો હવે આ ચિત્રનું વર્ણન કરી તમારે નોટબુકમાં લખવાનું છે તેમાં જંગલ ચિત્ર પ્રાણી અને પક્ષી શબ્દો વધુમાં વધુ બે બે વાર વાપરી શકાય અને હા ચિત્ર પહેલા શું થયું હશે ચિત્રમાં શું શું થઈ રહ્યું છે અને હવે પછી શું થશે તે તમારા શબ્દોમાં લખવાનું છે

વાતચીત ગીતની કઈ પંક્તિ તમને સૌથી વધારે ગમી ગાઓ કે સરસ રીતે બોલો કઈ પંક્તિઓ સાંભળતા તમને એમ લાગ્યું કે એવું તો તમે જોયું છે તમે સવારે ઊઠીને સૌથી પહેલા શું કરો છો તમારી પહેલી ત્રણ ક્રિયા કહો સવાર થયા પછી ઘરની કઈ કઈ વસ્તુઓ એક બાજુ મૂકી દેવાય કે બંધ કરી દેવાય ઘરની કઈ કઈ વસ્તુઓ સવાર પડ્યા પછી કામ માટે કાઢવાની થાય તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી સવારે ઉઠીને કયા કયા કામ કરે છે કોઈ એક વ્યક્તિ વિશે કહો કવિતામાં આવે છે એ સિવાય સવારમાં બીજું શું શું થાય છે કુંવડ ને બિચારું કેમ કહ્યું હશે અભિનય કરો મિત્રો હવે જૂથમાં બેસીને દરેક સભ્યોએ જે વાક્યો બોલાય તેમાંથી કોઈ એકનો અભિનય કરવાનો છે પક્ષીઓની જેમ ચાંચ વડે પાક સાફ કરો પાણીના કુંડામાં નહોડની જેમ આંખ ફેરવો ચકલી કાબર પોપટ કાગડા કોયલ બની વાતો કરો કપડા ધોઈ બતાવો અને વોશિંગ મશીનમાં કપડા ફરે તેમ ફરી બતાવો મિત્રો આ બધ

ગીતની પંક્તિ પ્રમાણે કુકડાના ચિત્રના ખાનામાં પહેલો ક્રમ આપીશું હા સવાર બોલે એ પંક્તિ હવે બોરસલીના ચિત્રને કયો ક્રમ આપીશું સાચું ચાર જુઓ આ રહી પંક્તિ બોરસલીને ને પારી જાત આ ટગર બની પથરાયા કવિતામાં સાતમી પંક્તિ કચકચ કરતા ચકલા ચકલી કોયલ ગાય છે એટલે કોયલના ચિત્ર પાસે સાત લખીએ આ રીતે કવિતામાં જોઈને બાકી રહેલા ચિત્ર પાસે ક્રમ લખી મને બતાવો વાક્ય બનાવો મિત્રો અહીં અર્થ સાથે શબ્દો આપ્યા છે ને તેની પરથી વાક્યો આપ્યા છે તમારે આપેલા શબ્દ પરથી એક નવું વાક્ય બનાવી લખવાનું છે ખંદુ એટલે કે લુચ્ચું વાક્ય છે શિયાળ એકદમ ખંદુ સારું સારું બોલીને બીજા પ્રાણીઓને ફસાવી દે અને તે શાક વાળો ખંધો છે તમારી જ દુકાન છે એમ કહે ખરો પણ બે મરચાએ વધારે ના આપે હવે ખંદુ શબ્દ પરથી નવું વાક્ય લખવાનું છે મીના એવી ખંધી કે બધાનું ખાય પોતાનું કોઈને ના આપે બિચારું એટલે સાવ નબળું બાપડું દયા ખાવા જેવું તેના વાક્યો છે ગાડી નીચે પગ આવી ગયો બિચારું કૂતરું કોઈ ડોક્ટર બોલાવો અને એ બિલાડી જરાય બિચારી નથી એકદમ ખંધી છે નવું વાક્ય કોણ બોલશે હમ આ બિચારો સાવ ગરીબ છે સરસ

એટલે કે લાંબા પહોળા ભાગમાં પડવું ફેલાઈ જવું આના બે વાક્યો આપેલા છે તેના પરથી બીજું એક નવું વાક્ય બનાવી શકાય કે સૂરજ ડૂબતા ચારે બાજુ અંધારું પથરાઈ જાય મિત્રો બાકી રહેલું કામ મિત્રની મદદથી પૂરું કરો અને મને બતાવો લખો દોસ્તો ચાલો હવે કવિતામાં આવતા પક્ષીઓના નામ લખો કુકડો ચકલી પોપટ કોયલ કાબર કાગડો સરસ બીજો પ્રશ્ન છે કવિતામાં આવતા અને એક જ જગ્યાએ રહેતા સજીવોના નામ લખો આ પ્રશ્નનો જવાબ વિચારો અને તમારી નોટબુકમાં લખીને બતાવજો જોડ લખો મિત્રો તમે બધાએ કવિતામાંથી એવા શબ્દોની જોડ શોધવાની છે કે જેના ઉચ્ચાર સરખા હોય જુએ સાથે આવે દુએ આવી બીજી જોડ બનશે વર્તાયા સાથે આવે પથરાયા નવી જોડ કોણ કહેશે હા સુએ સાથે તુએ અને કુહુ સાથે આવે ઉહુ ઘણું સરસ આવી જ બીજી શબ્દોની જોડ બનાવીને લખો ગાઓ મિત્રો આપણે સૂરજ દાદાની કવિતા જૂથ બનાવીને જુદી જુદી રીતે ગાઈએ કઈ રીતે ગાઈશું હમ હવે થોડું સમજાયું પહેલા તો તમે બે જૂથમાં વહેંચાઈ તેમાંથી એક જૂથ કવિતા ગાશે અને બીજું જૂથ ગીત પ્રમાણે અભિનય કરશે હવે બીજી રીતે પણ આપણે ગાઈ શકીએ તેમાં એક જૂથ તાળી પાડે અને બીજું જૂથ કવિતા ગાય અને ત્રીજી રીતે આજ કવિતામાં એક જૂથ સૂરજદાદા આવી કાળું આ રીતે આપણે બે ત્રણ વાર કવિતા ગાઈએ તો મજા પણ આવે અને મુખપાઠ પણ થઈ જાય યોગ્ય અર્થ પસંદ કરો મિત્રો હવે કવિતાની પંક્તિની નીચે આપેલા વાક્યોમાંથી પંક્તિનો સાચો અર્થ બતાવતું વાક્ય પસંદ કરવાનું છે પછી તેની સામે ખરાની નિશાની કરવાની છે પંક્તિ સૂરજ દાદા કાળું આભ ધુએ પંક્તિનો સાચો અર્થ પહેલું વાક્ય બતાવે છે અજવાળું થતા આકાશ ઉજળું લાગે બીજી પંક્તિ જુઓ તારા જમીન પર વર્તાયા એનો અર્થ બતાવતું વાક્ય પહેલું જ છે તારા જમીન પર આવી ગયા છે અને ફૂલ પર બેસી પતંગિયા મધ લેતા ખોળી પંક્તિનો સાચો અર્થ બતાવતું વાક્ય છે ફૂલમાં આપણને મધ ના દેખાય પણ પતંગિયા શોધી કાઢે છે મિત્રુ બાકી રહેલું કામ જોડીમાં બેસીને પૂરું કરો લખો મિત્રુ હવે ગીતમાંથી તમને ગમતી હોય તેવી ત્રણ પંક્તિઓને પાઠની જેમ લખવાની છે તેમાં જે શબ્દો નકામા હોય તેને દૂર કરવાના છે ઉદાહરણ છે સવાર બોલે કુકડે કુક કુકડો ઊંચે જુએ આ પંક્તિ પાઠ જેમ લખી છે ઊંચે જોઈને બોલે ત્યારે જાણે કે સવાર કુકડે કુક બોલતી હોય એમ લાગે છે તમને બીજી કઈ પંક્તિ ગમે છે હા આભેથી તારાઓ આવી જમીન પર વર્તાયા આ પંક્તિ પાઠની જેમ લખીએ બોરસલીને પારિજાતના ખરેલા ફૂલ જોઈ એમ થાય છે કે આકાશમાંથી તારાઓ જમીન પર આવી ગયા છે સરસ દોસ્તો આ રીતે બીજી પંક્તિઓને પાઠની જેમ લખો અને તમારા મિત્રોએ લખેલા વાક્યો સાંભળી અને તેમાંથી તમને જે ગમે તે લખો

પાછા ફરે સાંજ પડે એટલે વૃક્ષો પોતાના પાન સંકોરે નમાવી દે છે રાત્રે ફરનારા જીવજંતુઓ બહાર આવે અને દિવસે ફરનારા દરમાં કે પોતાની જગ્યાએ જાય સાંજ થતા આકાશમાં અને તમારા ઘરમાં શું શું થાય એ લખી મને બતાવો પ્રશ્ન પૂછો મિત્રો અહીં તમારે જવાબ પરથી કેવો કેવી કેવું કેવા કે કેવા પ્રશ્ન સૂચક શબ્દ વાપરી પ્રશ્ન લખવાના છે ઉદાહરણ છે રાતનું આકાશ કાળું છે કેવું શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવ્યો છે કે આકાશ કેવું કાળું જવાબ પણ આપ્યો છે વાક્ય જોઈએ અળસિયાનો દર પ્રશ્ન કોણ બનાવશે દર કેવું અંધાર્યું સવાર સવારનો તડકો કુણો છે આમાં કેવો પ્રશ્ન સૂચક શબ્દ મૂકી પ્રશ્ન બનાવી શકાય કે તડકો કેવો जवाब कूनो कागड़ा भाई लुच्चा छे प्रश्न बनशे के कागड़ा भाई केवा छे जवाब लुच्चा काबर झगड़ा खोर छे वाक्यमा केवी शब्द मुकी प्रश्न बनावी शकाई के काबर केवी झगड़ा खोर मित्रो बाकी रहेलू काम મિત્રની મદદથી કરો અને પુસ્તકમાં આપેલા ઉદાહરણ મુજબ કવિતા સિવાયની વાત ઉમેરીને લખો વાર્તા દોસ્તો તમારામાંથી ઘણા તોફાની બીજાને હેરાન કરતા હશે ખરું ને ચાલો આજે એવા એક છોકરાની વાત જોઈએ વાર્તાનું નામ

એના હાથમાં ગોફણ તો હોય જ અને એનું નિશાન કદી ખાલી ના જાય પતંગિયા અને ભમરી સાથે તો તે એવું કરતો કે આપણને કમકમા આવી જાય એના ગજવામાં જીવતો દેડકો જાતભાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય શાળા છૂટે પછી અમે બધા ઘેર આવતા પણ એ રખડવા નીકળી પડતો એની પાસે હંમેશા અજબ ગજબની વાતોનો ખજાનો હોય ક્યારેક તે દિવાલે ચોંટી જતી ઘોની વાત કરતો તો ક્યારેક માણસ ઊંચકી જતા પક્ષીની મારા પિતાને નોકરીમાં બઢતી મળી એટલે અમે મોટા બંગલામાં રહેવા ગયા તે જૂની ઢબનો હતો અને એના ગોદામમાં અમારો વધારાનો સામાન પડ્યો રહેતો બંગલો શહેરની બહાર હતો તેથી મારા મિત્રો ત્યાં કોકવાર મોકળું મેદાન મળી ગયું હતું ગોદામની હવાબારીનો એક કાચ તૂટી ગયેલો હતો ત્યાં એક માળો હતો ગોદામની જમીન પંખીઓના પીંછા અને હગારથી તેમજ માળામાંથી પડેલા તણખલા અને ફૂટેલા ઈંડાના કોચલાથી છવાયેલી હતી એક દિવસ માએ મને કહ્યું તારા ભાઈબંધને માળા પીખવાનો ભારે શોખ છે જાઓ તમે બંને સાથે મળીને ગોદામ સાફ કરી નાખો પંખીઓએ બહુ ગંદુ કરી મૂક્યું છે મેં વિરોધ કર્યો માં તું તો કહે છે કે માળા પીંખી નાખવા એ ઘાતકી કામ છે હું એમ નથી કહેતી કે પંખીઓને મારો એમને હાનિ પહોંચાડ્યા વગર માળાની જગ્યા બદલી નાખો બીજી વાર બોધરાજ આવ્યો ત્યારે એને સાથે લઈને હું ગોદામમાં ગયો ગોદામમાં જંગલી જાનવરની બોર્ડ જેવું અંધારું હતું અને દુર્ગંધ પણ આવતી હતી મને થોડો ડરતો હતો કે બોધરાજ એની ટેવ મુજબ માળા પીંખી નાખશે તો પંખીના પીંછા ખેંચીને ઈંડા ફોડી નાખશે તો જે માં મારી બોધરાજ સાથેની મૈત્રીનો વિરોધ કરતી હતી એણે ગોદામ સાફ કરવાનું કામ એને કેમ સોંપ્યું તે મને સમજાયું નહીં અમે ગોદામમાં ગયા બોધરાજની સાથે ગોફણ હતી એણે છાપરા નીચે ક્યાં ક્યાં માળા છે તે બરાબર જોઈ લીધું લાકડાના મોભની બે બાજુ ઢળતું છાપરું હતું મોભને એક છેડે હવાબારી પાસે પણ એક માળો હતો ગોફણનું નિશાન લેતો બોધરાજ બોલ્યો ત્યાં કાબરના બચ્ચા છે બે નાની નાની પીળી ચાંચ માળામાંથી બહાર દેખાતી હતી જો એ બ્રાહ્મણી કાબર છે એ આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળે આ બચ્ચાના મા બાપ બીજી કાબરોથી વિખૂટા પડી ગયા હશે અને અહીં માળો બાંધ્યો હશે એના મા બાપ હમણાં ક્યાં ગયા હશે તે ચણ લેવા ગયા હશે હમણાં જ પાછા ફરશે બોધરાજે ગોફણ ઊંચી કરી હું તેને રોકવા માંગતો હતો પણ હું કંઈ કહું તે પહેલા તો સન્ન અવાજ આવ્યો અને એમાંથી છૂટેલો પથ્થર પતરાના છાપરા સાથે અફળાઈને જોરથી નીચે પડ્યો નાનકડી ચાંચો માળામાં સંતાઈ ગઈ પંખીઓનું ચી 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 ચક ચક થંભી ગયું બધા પંખીઓ ગભરાઈને શાંત થઈ ગયા હોય એવું લાગ્યું બોધરાજે બીજો પથ્થર ફેંક્યો આ પથ્થર થાંભલાને વાગીને નીચે પડ્યો બોધરાજને પોતાના અચૂક નિશાન માટે ગર્વ હતો બે વાર નિશાન ખાલી છતાં તે પોતાની જાત પર ગુસ્સે થયો માળામાંથી બચ્ચાઓએ ફરી ડોક્યું કર્યું ત્યારે તેણે ત્રીજો પ્રયત્ન કર્યો આ વખતે પથ્થર માળાની એક બાજુએ વાગ્યો માળામાંથી રૂના થોડા ગાભા અને સળી નીચે પડ્યા પણ માળો નીચે પડ્યો નહીં બોધરાજે ફરી ગોફણું પાડી અચાનક હવાબારીમાંથી આવતા પ્રકાશને રોકી દેતો એક મોટો પડછાયો રૂમમાંથી ઝડપથી પસાર થઈ ગયો અમે ચમકીને જોયું તો એક સમડી પાંખો પસારીને અમને ભયંકર રીતે તાકી રહી હતી આ માળો સમડીનો હશે મેં કહ્યું સમડીનો માળો અહીં ક્યાંથી હોય સમડી તો ઝાડ પર માળો બાંધે આ મેના નો જ માળો છે બચ્ચા ચી ચી કરતા પાંખો ફફડાવવા લાગ્યા અમારો શ્વાસ થંભી ગયો સમડી આ બચ્ચાને કઈ કરશે તો સમડી હવાબારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી તેણે પાંખો સંખેલી લીધી આંખો ખોલી અને આજુબાજુ અહીં દરરોજ આવતી હશે બોધરાજ બોલ્યો હવે મને સમજાયું કે કપાયેલી પાંખો સરકડી અને પંખીઓના માંસના ટુકડા શાથી જમીન પર વેરાયેલા રહેતા હતા આ સમડી અવારનવાર આવીને પક્ષીના માળા ચૂંથતી હશે બોધરાજની નજર સમડી પરથી ખસતી નહોતી સમડીની નજર માળા તરફ જતી હતી બચ્ચાની કીકિયારીઓ વધતી ગઈ સમડી બચ્ચાને ખાઈ જશે બોધરાજ બોલ્યો એનો જવાબ મને જુદો લાગ્યો બોધરાજે નિશાન તાક્યું સમડી નીચેથી ઉડી થાંભલા ને એક ચક્કર લગાવીને ફરી થાંભલા પર બેઠી બચ્ચાની ચીસો ચાલુ હતી ગોફણ અને થોડા પથ્થર ગજવામાંથી કાઢી મારા હાથમાં મૂક્યા સમડીને મારતો રહેજે એને પથ્થર મારી ઉડાડજે માળા પર બેસવા દેતો નહીં આટલું કહેતા દોડીને તે એક ટેબલ ખેંચી લાવ્યો અને રૂમની વચ્ચોવચ ઉભો ઊભો રહી ગયો મને ગોફણ છોડતા તો આવડતું નહીં મેં એકવાર પ્રયત્ન કરી જોયો પરંતુ સમડી તો એક થાંભલેથી ઉડીને બીજે બેઠી બોધરાજે ટેબલ ખસેડીને બરાબર માળા નીચે મૂક્યું બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઉંચકીને ટેબલ પર મૂકી ખુરશી પર ચડીને માળો હાથમાં લઈને અળવેથી નીચે ઉતરી ગયો ત્યાંથી અમે ગેરેજમાં ગયા તેમાં માત્ર એક જ નાની બારી અને દરવાજો હતા દિવાલોને ટેકવતો મોભ હતો સમડી અહીં નહીં આવી શકે કહેતા બોધરાજે પેટી પર ચડીને માળો પેલા મોભ પર ગોઠવી દીધો કાબરના બચ્ચા હવે કંઈક શાંત થયા હતા પેટી પર ચડીને બોધરાજે માળામાં ડોક્યું કર્યું મને થયું કે હમણાં બચ્ચાને ઉપાડીને ગજવામાં મૂકી દેશે પણ એણે એમ ન કર્યું એ થોડી વાર નાના જોઈ જ રહ્યો પછી મને કહ્યું થોડું પાણી લાવ બચ્ચા તરસ્યા છે આ બોધરાજ બોલે છે હું માની ન શક્યો હું પાણીનો ગ્લાસ ભરી લાવ્યો બંને બચ્ચાની ચાંચ ખુલ્લી હતી બંને હાંફી રહ્યા હતા બોધરાજે એમને ટીપે ટીપે પાણી પીવડાવ્યું મને અડકવાની ના પાડી પોતે પણ હાથેથી એમને અડક્યો નહીં એમના મા બાપને કેવી રીતે ખબર પડશે કે એમના બચ્ચા અહીં છે મેં પૂછ્યું તેઓ શોધી કાઢશે અમે ઘણી વાર સુધી ગેરેજમાં ઉભા રહ્યા બારણું કેવી રીતે બંધ કરી દેવું એનો વિચાર કર્યો જેથી સમડી ફરી ક્યારેય ગોદામમાં આવી શકે નહીં બીજે દિવસે આવ્યો ત્યારે એની પાસે નોતી ગોફણ કે નોતા પથ્થર એ દાણાની થેલી ભરી લાવ્યો હતો વાતચીત તમને કેવું તોફાન ન ગમે તમે કોઈ તોફાની બાળકને ઓળખો છો તે કેવા કેવા તોફાનો કરે છે તમને કયા કયા જાનવર કે જંતુની બીક લાગે છે કેમ બીક લાગે ત્યારે શું થાય કયા કયા પક્ષીને શિકારી પક્ષી કહેવાય કેમ અત્યારે શિકારી માણસો હશે તેઓ શાનો શાનો શિકાર કરે કેમ તમને શું લાગે છે શિકાર કરવો જોઈએ ગોદામમાં જાનવરની બોર્ડ જેવી ગંધ કેમ આવતી હશે સમડી ખોરાક માટે હવે શું કરશે જીભ કાઢશો કે દાંત બતાવશો મિત્રો આપેલા વાક્યોમાં વાક્ય સાચું હોય તો જીભ કાઢવાની અને ખોટું હોય તો દાંત બતાવવાના છે પછી ખોટા વાક્યને અહીં બતાવ્યા પ્રમાણે સુધારવાનું છે બોધરાજ શાળાનો સૌથી ડાયો વિદ્યાર્થી ગણાતો મિત્રો જીભ કાઢશો કે દાંત બતાવશો હા વાક્ય ખોટું એટલે દાંત બતાવવાના અહી ડાહ્યો શબ્દ પર ચોકડી મારી બાજુમાં તોફાની લખ્યું છે એ મુજબ બીજા ખોટા વાક્યો પણ સુધારવાના છે પતંગિયા જોતા જ બોધરાજ ઉભો રહી જતો તેમને જોયા કરતો અને તેમના ફોટા પાડતો આ વાક્ય ખોટું છે એટલે ફરીથી દાંત બતાવો અને ફોટા પાડતો પર ચોકડી મારી તેની સામે આપણને કમકમા આવી જાય એવું કરતો લખો પછીનું વાક્ય શાળાએથી છૂટીને બોધરાજ ઘરે જતો નહીં તે આસપાસ ફરતો રહેતો હા ખોટું વાક્ય છે એટલે ફરીથી દાંત બતાવો ફરતો શબ્દ પર ચોકડી મારી તેની સામે રખડતો શબ્દ લખો પછીનું વાક્ય બોધરાજ ભીષ્મના નવા ઘરે અવારનવાર જતો હા આ વાક્ય સાચું છે એટલે જીભ કાઢો દોસ્તું બાકીનું કામ મિત્રની મદદથી પૂરું કરો નવું વાક્ય બનાવો મિત્રો અહીં શબ્દોની નીચે બે બે વાક્ય આપેલા છે બંને વાક્યો વાંચીને તે શબ્દનો અર્થ સમજવાનો છે પછી તે શબ્દનો ઉપયોગ કરી એક નવું વાક્ય લખવાનું છે શબ્દ છે અપવાદ મારાથી તીખું ખવાતું નથી પાણીપુરી તેમાં અપવાદ આખો વર્ગ ખોખો રમે રાધિકા તેમાં અપવાદ તે એકલી એકલી દોરડા કૂદ્યા કરે વાક્ય પરથી અપવાદ શબ્દનો અર્થ થાય કે નિયમ કે રીતમાં લેવાતી છૂટછાટ હવે નવું વાક્ય ઘરના સૌ સાથે જમીએ પણ મારો ભાઈ એમાં અપવાદ રોજ એકલો જમે બીજો શબ્દ ગોદામ છે તેના વાક્યો વાંચી અર્થ મેળવવા પ્રયત્ન કરો અર્થ મળ્યો માલ સામાન રાખવાની જગ્યા તેને વખાર પણ કહેવાય વાક્ય કોણ લખાવશે હા બરાબર ગોદામમાં નકામો અને કામનો સામાન પણ હતો ત્રીજો શબ્દ છે બઢતી તેના વાક્યો વાંચી અર્થ અને વાક્ય કોણ લખાવશે હમ આધારે શબ્દનો અર્થ પ્રગતિ થાય નવું વાક્ય છે કાકાને અને પપ્પાને બઢતી મળી એટલે બંનેનો પગાર વધશે દોસ્તો આપેલા વાક્યો વાંચી મોકળું મેદાન અને ગર્વ શબ્દોના અર્થ મેળવી બીજું એક એક વાક્ય લખો જોડી કાર્ય મિત્રો હવે જોડીમાં કામ કરી આપેલા વાક્યો વાંચી તેના જેવા જ અર્થવાળું વાક્ય વાર્તામાંથી શોધી તે વાક્યના પહેલા બે અને છેલ્લા બે શબ્દ ઉદાહરણ મુજબ કૌન્સમાં લખવાના છે એક ગોદામમાં ગુફા જેવું અંધારું તો હતું જ વેરેલા માંસ પીંછાને કારણે ત્યાં ખરાબ ગંધ હતી કૌશમાં આ વાક્યના પહેલા અને છેલ્લા બે શબ્દ લખીશું ગોદામમાં જંગલી આવતી હતી હવે આ જોઈએ બે ગોફણના અવાજથી ડરીને કાબરના બચ્ચા ચૂપચાપ માળામાં ભરાઈ ગયા અરે વા આ વાક્યના કોન્સમાં લખાશે પણ હું સંતાઈ ગઈ જેને પક્ષીઓને હેરાન કરવાની માળા ફેંદવાની મજા આવતી હતી તે બોધરાજ કાબરના બચ્ચા બચાવવાની વાત કરતો હતો આ વાત મારા માનવામાં આવતી નહોતી આ વાક્યના પહેલા અને છેલ્લા બે શબ્દ લખીશું પેટે પર ના શક્યો ચાર ગોદામમાં સમડી છે એમ ખબર પડતા જ કાબરના બચ્ચા ડરી ગયા તેમણે ચીસા કરી મૂકી ગોદામ તેમના અવાજથી ભરાઈ ગયું બરાબર સમડી હવાબારી ભરાઈ ગયું લખીએ દોસ્તો બાકીનું કામ મિત્રની મદદથી પૂરું કરો પ્રશ્નોના ઉત્તર લખો બાળમિત્રો હવે વાર્તામાંથી પૂછાયેલા કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે એક જીવજંતુ અને પક્ષીઓ વિશે અવનવી વાતો બોધરાજ કઈ રીતે શીખ્યો હશે જવાબ બોધરાજ શાળાએથી છૂટ્યા પછી ઘેર જવાને બદલે રખડવા નીકળી પડતો એની જાણવાની ઈચ્છા અને બારીકાઈથી જોવાના અભ્યાસને લીધે એ પક્ષીઓ અને જીવજંતુ વિશે અવનવી વાતો શીખ્યો હશે બે બોધરાજના કયા કયા વર્તન વાંચી તમને અરેરાટી થઈ કોઈ પણ બે લખો જવાબ બોધરાજ પતંગિયા અને ભમરી સાથે એવું કરતો કે આપણને કમકમા આવી જાય એના ગજવામાં જીવતો દેડકો જાતભાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય તેના આવા વર્તનથી અરેરાટી થઈ ત્રણ ભીષ્મની માતાને બોધરાજ સાથેની તેની દોસ્તી ગમતી હતી કેમ જવાબ ના કેમ કે બોધરાજ ને પક્ષીઓના માળા પીંખવાનો ભારે શોખ હતો તેથી જ ભીષ્મની માતાને તેની બોધરાજ સાથેની દોસ્તી ગમતી ન હતી ચાર સમડી દરરોજ ગોદામમાં આવતી હશે તે વાત ભીષ્મને કેવી રીતે સમજાઈ જવાબ સમડી આવી ત્યારે બચ્ચા ચી ચી કરતા પાંખો ફફડાવવા લાગ્યા સમડી હવાબારી પરથી ઉડીને થાંભલા પર જઈ બેઠી તેણે પાંખો સંકેલી લીધી આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી આથી ભીષ્મને સમજાયું કે સમડી દરરોજ ગોદામમાં આવતી હશે અને પક્ષીના માળા ચૂંથતી હશે ગોદામની જમીન પર એટલે જ કપાયેલી પાંખો સરકડી અને પંખીઓના માંસના ટુકડા વેરાયેલા રહેતા હતા પાંચ બોધરાજે કાબરના બચ્ચા કઈ રીતે બચાવ્યા મિત્રો આ પ્રશ્નનો જવાબ પાઠ્યપુસ્તકની મદદથી લખો કહો અને લખો મિત્રો વાર્તાના આધારે આપેલા પ્રશ્નો વાંચી વર્ગને જણાવવો કે તમને શું લાગે છે સમડીના આવ્યા પછી બોધરાજના વર્તનમાં શું ફેરફાર થયો કેમ જીવ જંતુ પશુ પક્ષી જોઈ બોધરાજ હવે શું કરતો હશે સમડી હવે ખોરાક મેળવવા શું કરશે ક્યાં જશે આ વાત કાબરના બચ્ચા કહે તો કેવી રીતે કહે અમારા મમ્મી પપ્પા ભૂલા પડી ગયેલા એક ગોદામમાં તેમણે માળો બનાવેલો અમારો જન્મ ત્યાં થયો હતો એક દિવસ તેઓ ચણ શોધવા ગયા ત્યારે ઓળખો અને લખો વિદ્યાર્થી મિત્રો હું તમને કેટલાક પક્ષીઓના ચિત્રો બતાવીશ તેમના વિશે લખવા માટે આ ઉદાહરણનું ચિત્ર જોઈ આપેલા વાક્યો વાંચીએ આ છે પતરંગો ધ્યાનથી જુઓ હવે આ વાક્યો પતરંગો માખીમાર કુળનું પંખી છે તે ઉડતા ઉડતા માખી જેવા જંતુઓ ખાય છે વીજળીના તાર પર બેઠેલા પતરંગા તમે જોયા હશે તે વીજળીના તાર પરથી ઉડીને જીવડા પકડીને તરત જ પાછો તાર પર આવીને બેસી જાય તમને થશે પતરંગો જેવા રંગવાળો છે એટલે તેની ચાંચ પાતળી જરાક વાંકી અને આગળથી અણીદાર હોય છે પતરંગાના પગ પાતળા અને નાના હોય છે તેની પાંખ આગળથી ગોળ અને પાછળથી અણીદાર હોય છે તેની આંખ નીચે કાળું ધાબુ હોય છે આપણી આજુબાજુ દેખાતા પતરંગા ચકલીથી થોડા નાના અને પાતળા હોય છે તેમનું અંગ્રેજી નામ છે ગ્રીન બી ઈટર હવે જુઓ તો આશાનું ચિત્ર છે હા કાબરનું કાબરનું બીજું નામ છે મેના તે ગ્રામ્ય વિસ્તારમાં વધારે જોવા મળે છે તેનું માથું અને ગળું કાળા રંગનું અને તેનું શરીર ભૂખરા રંગનું હોય છે તેના પગ પીળા ચાંચ પીળી અને આંખ પાસે પીળું ધાબું હોય છે કાબર છાતી કાઢીને હલાવતી ઠસ્સાથી ચાલે કલબલ કલબલ કરે અને ચણચણતી જાય છે તે અનાજ અને જીવાત પણ ખાય એ ઝાડની કે દિવાલની બખોલમાં માળવ બાંધી એક સાથે ચાર છ ઈંડા મૂકે છે કાબર જુદા જુદા બાર અવાજ કાઢે છે દોસ્તો અહીં આપેલા પંખીઓના ચિત્ર જુઓ ઓળખો અને તેમના વિશે માહિતી એકત્ર કરી લખો ખરું વાક્ય શોધો મિત્રો હવે આપેલા વાક્યો વાચી સમજી વાક્ય સાચું એક નાનો બહેન ગાતું હતી નાની બહેન ગાતું હતું નાની બહેન ગાતી હતી આ ત્રણેય માંથી છેલ્લું વાક્ય એટલે કે નાની બહેન ગાતી હતી તેની સામે ખરું કરી દઈએ આમાંથી સાચું વાક્ય કયું છે સરસ બધા બાળકોને ચગડોળમાં મજા પડી તેની સામે ખરાની નિશાની કરી દઈએ હવે લગ્નમાં ઘણા મહેમાન આવ્યા છે વાક્ય સાચું છે ખરાની નિશાની કરી દઈએ મિત્રો બાકી રહેલા વાક્યો વાંચો અને સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો ભૂલ સુધારી લખો દોસ્તો અહીં આપેલા વાક્યોમાં જે ભૂલ હોય તે સુધારીને લખવાનું છે પણ ગાઢા અક્ષરે છાપેલ શબ્દ બદલવાનો નથી ઉદાહરણ જોઈએ જાડી દેડકો જોરથી ગાતું હતો વાક્ય લખ્યું છે કે નાનકડો પતંગિયું ઉડતી ઉડતી નેહાના નાક પર જઈ બેઠી યોગ્ય વાક્ય કોણ લખાવશે હા નાનકડું પતંગિયું ઉડતું ઉડતું નેહાના નાક પર જઈ બેઠું બીજું વાક્ય હું નિશાળે જવા નીકળી ત્યારે જ લુચ્ચો વરસાદ પડી હા એને આ રીતે લખાય હું નિશાળે જવા નીકળી ત્યારે લુચ્ચો વરસાદ પડ્યો ત્રીજું વાક્ય નાગે મોટી ફૂંફાડો માર્યું

આજે પહેલી વાર રણ પાર કરવાનું હતું પ્રવાસ કરવાનો હતો તેથી આખો પરિવાર ખુશ હતો સૌથી આગળ ઊંટ ચાલતો હતો વચ્ચે ત્રણ બાળકો અને છેલ્લે તેમની મમ્મી થોડુંક ચાલ્યા પછી ઊંટે પાછળ વળીને જોયું અને પૂછ્યું અરે આપણે ચાર કેમ એકાદ બોતડું રહી ગયું છે કે શું ઊંટડી કહે તમે પોતાને તો ગણો હવે આપેલી ખાલી જગ્યામાં જવાબ લખવાનો છે મમ્મીમાં લખ્યું છે ઊંટડી એ મુજબ જવાબ આવશે પહેલી ખાલી જગ્યામાં ઊંટ અને છેલ્લી ખાલી જગ્યામાં બોતડું હવે આવી બીજી વાર્તા વાંચીએ અને પછી નીચે આપેલા કોઠામાં જવાબ લખી દઈએ બે મદનયા જોયું વાંદરો વાંદરી કૂદે વાંદરું કૂદે હરણ હરણી ને બધા હરણાએ કૂદે શિયાળવા કૂદે ને વાઘ સિંહે કૂદે બસ એક પોતાનાથી નથી કૂદાતું

વત્તા વત્તા હરણ લખાશે જુઓ અહી મમ્મી પપ્પા બંને શિયાળ લખ્યું છે એટલે અહી શિયાળવું લખી દઈએ છેલ્લે શિયાળ વત્તા શિયાળ વત્તા શિયાળવું આ કોઠો પૂરો ભરી તમારી નોટબુકમાં લખી બતાવજો અને અહીં આપેલો ફકરો વાંચી કારીગરોના નામ તમારી જાતે લખીને બતાવજો આ તમે આવી રીતે બળદ ગાય વાછરડાની કોઈ ટૂંકી વાર્તા બનાવી લખો કન્યા સંબંધી વર સંબંધી મિત્રો અહીં કન્યાના સંબંધીની ઓળખ આપી છે આ બધા સાથે વરરાજાને શો સંબંધ થાય તે લખવાનું છે ઉદાહરણમાં કન્યાના મમ્મી પપ્પા તે વરના સાસુ સસરા કહેવાય બીજું છે કન્યાના બહેન જીજાજી વરના સાળી બનેવી કન્યાના ભાઈ ભાભી તે વરના સાળા વેલી સાળો બરાબર ને મિત્રો બાકી રહેલા સંબંધ વિશે જોડીમાં બેસીને લખો વાક્ય બનાવો મિત્રો અહી કૌંસમાં આપેલા પ્રાણીના નામ આપેલા ઉદાહરણ જેમ કૌંસમાં મૂકી અને રંગીન શબ્દોમાં ઉદાહરણ મુજબ ફેરફાર કરતા જઈ વાક્ય બનાવવાના છે તેના ઉદાહરણ જોઈએ ખૂબ જૂના સમયથી ગાય આપણી મિત્ર રહી છે ખૂબ જૂના સમયથી હાથી આપણો મિત્ર રહ્યો છે હવે તમારામાંથી આ રીતે કોણ વાક્ય બનાવી અહીં લખાવશે ઊંટ શબ્દ પરથી વાક્ય બનાવવો જોઈએ હા ખૂબ જૂના સમયથી ઊંટ આપણો મિત્ર રહ્યો છે હવે શબ્દ છે ગધેડું અને વાક્ય બને કે ખૂબ જૂના સમયથી ગધેડું આપણું મિત્ર રહ્યું છે એ મુજબ ખૂબ જૂના સમયથી ચકલી આપણી મિત્ર રહી છે મિત્રો આ રીતે બાકી રહેલા શબ્દો વિશે વાક્યો બનાવીને મોટેથી બોલો ભાષાની રીતે ગણિત સમજો ચાલો મિત્રો હવે અહીં ભાષાની રીતે ગણિત સમજી જવાબ આપવાના છે એ માટે આપેલું ઉદાહરણ જોઈએ મહીસાગર પરના એક પુલ પર ચોત્રીસ બસ સળંગ ઊભી રહી શકે જો એક બસની લંબાઈ બે ગાડી જેટલી હોય તો પુલ પર કેટલી ગાડી ઊભી રહી શકે આના જવાબ માટે આપેલા પ્રશ્નોના જવાબ આપી સમજીએ એક બસની જગ્યામાં કેટલી ગાડી ઉભી રહી શકે એક બસની જગ્યામાં બે ગાડી રહી શકે પુલ પર કેટલી બસ ઉભી રહેવાની જગ્યા છે પુલ પર ચોત્રીસ બસ સળંગ ઉભી રહેવાની જગ્યા છે બસની જગ્યાએ ગાડીઓ ઉભી રાખવા પ્રશ્ન એકનો જવાબ ઉપયોગમાં લો એક બસની જગ્યામાં બે ગાડી ઉભી રહી શકે તો ચોત્રીસ બસની જગ્યામાં અડસઠ ગાડી ઉભી રહી શકે ચોત્રીસ વધતા ચોત્રીસ બરાબર અડસઠ એ જ મુજબ પહેલી રકમ છે સરલા કરતા સુરેશ ઊંચો છે સુરેશ કરતા દિવ્યા ઊંચી છે મહેન્દ્ર સુરેશ કરતાં ઊંચો અને દિવ્યા કરતાં નીચો છે આ બધામાં સૌથી ઊંચું નીચું કોણ સરલા સુરેશ અને દિવ્યામાં સૌથી ઊંચું કોણ સરલા સુરેશ અને દિવ્યામાં સૌથી ઊંચી દિવ્યા છે મહેન્દ્ર કોના કરતાં નીચો છે મહેન્દ્ર દિવ્યા કરતા નીચો છે સરલા કરતા કોણ કોણ ઊંચું છે સરલા કરતા સુરેશ મહેન્દ્ર અને ઊંચા છે મિત્રો તમને જવાબ મળી ગયો ને દિવ્યા સૌથી ઊંચી છે અને સરલા સૌથી નીચી છે હવે બીજી રકમ વાંચીએ ઈવા જ્યાં ઊભી છે ત્યાંથી તે પચીસ ડગલા ડાબી તરફ ચાલે છે પછી દસ જમણી તરફ ચાલે છે તે પોતાની મૂળ જગ્યાએથી કેટલા ડગલા ડગલા દૂર હશે ઈવા કઈ તરફ ચાલી હા ઈવા પચીસ ડગલા ડાબી તરફ ચાલી ઈવા ડાબી બાજુથી કઈ તરફ પરત આવી ઈવા ડાબી બાજુથી જમણી તરફ પરત આવી હા પચીસ માંથી દસ બાદ કરીએ બરાબર પંદર ડગલા દૂર હશે જોયું ને એકદમ સરળ ત્રીજી રકમ વાંચીશું જાનવી પાસે ત્રણ લીટરની બોટલ છે હાર્દિક પાસે બસો મિલીની હાર્દિક પાસે બીજી કેટલી બોટલ હોય તો તેનું અને જાનવી જાનું પાણી સરખું થાય ત્રણ લીટર કેટલા થાય ભાગ્યા બસો બરાબર પંદર હાર્દિક પાસે પંદર બોટલ હોય તો બંનેનું પાણી સરખું થાય બાળ દોસ્તો આ પ્રમાણે બાકીના દાખલા જોડીદારની મદદથી ગણીને બતાવજો પ્રવૃત્તિ સાત આઠ વાક્યની એક વાર્તા બનાવી તેમાંથી ચાર પ્રશ્નો બનાવો તેના જવાબ મિત્ર પાસેથી મેળવો વાર્તામાંથી કોઈ પણ પાંચ શબ્દો પરથી વાક્ય બનાવી લખો આપણે સમજ્યા શીખ્યા કવિતા પરથી વધારે પડતા તોફાન વિશે ગીત પરથી ફેરફાર અને પ્રાણી પંખી કીટકોના કાર્ય વિશે શબ્દ અર્થ અને વાક્યના આધારે નવું વાક્ય બનાવતા બીજા વાક્યોમાંથી વાક્યનો યોગ્ય અને સાચો અર્થ તારવતા કેવી કેવું કેવા અને કેવા પ્રશ્ન સૂચક શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવતા વાર્તા દ્વારા જીવનમાં જીવદયાના મહત્વ વિશે